બિઝનેસમાં પણ મંદીનું મોજું ફરી પડ્યું છે. કોરોના વાયરસે સમગ્ર વિશ્વના જનજીવનને ખોરવી નાખ્યું છે અને આ વાયરસને નાથવા માટે ભારત દેશમાં પણ જ્યારે લોકડાઉન જાહેર કરાયું હતું ત્યારથી સમગ્ર ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે અને તેમાં છેલ્લા 6 મહિનાથી ટ્રાન્સપોર્ટ ધંધામાં ભારે મંદીનું મોજું જોવા મળી રહ્યું છે. વેપારીઓના માલ વેચાણ ધંધામાં સખત મંદીને કારણે વેપારીઓ જરૂરતથી વધારે માલ મંગાવતા નથી અને લોકો પણ જરૂરત હોય તેવી જ વસ્તુઓ ખરીદે છે. હાલમાં વરસાદને કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે અને તેના કારણે પણ ટ્રાન્સપોર્ટ અને પરિવહન કાર્ય ધીમું પડ્યું છે. તો હાલમાં દરેક ટ્રાન્સપોર્ટને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. તો એક તરફ કોરોનાની મહામારી વચ્ચે જ્યારે લોકડાઉન હતું ત્યારે પણ ટ્રાન્સપોર્ટ ધંધા બંધ રહ્યા હતા, તો સાથે સાથે હવે જ્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં અનરાધાર વરસાદને કારણે રસ્તાઓનું ધોવાણ થઈ ચૂક્યું છે અને ક્યાંક નેશનલ હાઈવેમાં મોટા મોટા ખાડાઓ પણ પડી ગયા છે અને તેને કારણે ટ્રાન્સપોર્ટની સુવિધા ઠપ થઈ ગઈ છે અને ટ્રાન્સપોર્ટ પરિવહન કરવું શક્ય બનતું નથી અને આ કાર્ય ખૂબ ધીમી ગતિએ ચાલે છે. તેથી એવું કહી શકાય કે ટ્રાન્સપોર્ટ બિઝનેસમાં પણ મંદીનું મોજું ફરી વળ્યું છે. રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. છેલ્લા 4-5 મહિનાથી ટ્રાન્સપોર્ટના ધંધા એકદમ પડી ભાંગ્યા છે. બધાએ ટ્રાન્સપોર્ટો અત્યારે બધા ટ્રાન્સપોર્ટમાં બહુ ઓછા માલો આવે છે. જે પહેલાં માલો આવતા હતા એટલા માલો હમણાં આવતા નથી, કારણ કે બજારમાં લોકો જરૂર હોય તો જ વસ્તુની ખરીદી કરે છે, નહીં તો પૈસા બચાવવાના પ્રયત્નો કરે છે. આ સંજોગોમાં અત્યારે જ્યારથી ચોમાસું ચાલુ થયું છે ત્યારથી રોડ રસ્તાની હાલત બહુ ખરાબ છે, એટલે આ સંજોગોમાં માલો લઈ આવવા પણ બહુ મુશ્કેલ છે. ઘણા બધા રોડો એકદમ ખાડા ટેકરાવાળા થઈ ગયા છે, એટલે આવા રસ્તામાંથી પણ ટ્રકો લઈ આવી એ પણ મુશ્કેલ બને છે. અત્યારે પરિવહનનું કામ બહુ એકદમ ઓછું થઈ ગયું છે. જે પહેલાં હતું માર્ચ પહેલાં એ અત્યારે બિલકુલ નથી. અત્યારે લગભગ 25% ધંધો છે, બાકી 75% ધંધો અત્યારે નથી. જે ટ્રાન્સપોર્ટરોને દરરોજ 10-15 ગાડીઓ આવતી હતી એની અત્યારે માંડ 2 કે 3 ગાડી માંડમાં આવે છે. આવા સંજોગોમાં ટ્રાન્સપોર્ટરો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. સરકારશ્રીને વિનંતી પણ કરી છે કે વહેલી તકે જે હાઈવે રોડ છે એના ઉપર જે ખાડા પડી ગયા છે એ ખાડા વહેલી તકે પુરાવા જોઈએ, જેથી આ વાહન પરિવહન છે, માલ પરિવહનનું કાર્ય છે એ સરળ બની શકે. ને અત્યારે દરેક ટ્રાન્સપોર્ટ સાથે જે કર્મચારીઓ જોડાયેલા છે એ કર્મચારીઓ પણ અત્યારે સંકટ અનુભવી રહ્યા છે, કારણ કે ઘણા બધા ટ્રાન્સપોર્ટરો આજે ધંધા પોતાના પડી ભાંગ્યા છે, જેના કારણે કર્મચારીઓને પણ સાચવવા મુશ્કેલ પડે છે. ઘણા બધા કર્મચારીઓ અત્યારે છૂટા થઈ ગયા છે, ઘણાને છૂટા કરવામાં આવ્યા છે. એવા પણ એવા સંજોગો વચ્ચે પણ આજે ટ્રાન્સપોર્ટરો પોતાનું નાનું મોટું કામ ચાલુ રાખ્યું છે, પણ અત્યારના સંજોગોએ બહુ મુશ્કેલી ભર્યું આ કામ છે અને જે ટ્રાન્સપોર્ટરો કપરા સંજોગોમાં નિભાવી રહ્યા છે.